બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરની જનતા નગરપાલિકાના વહીવટથી તોબા પુકારી ઉઠી છે. ચોમાસુ ઋતુ દરમિયાન વર્ષોથી ભરાતા પાણીના નિકાલ બાબતે નગરપાલિકાના નિષ્ણાંત ઇજનેર સાહેબ નિષ્ફળ થઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહેણાંક વિસ્તારના રહીશો તેમજ દુકાનદારોને પડતી મુશ્કેલીઓ હવે સપાટી પર ઉતરી આવી છે. નિયમિત નગરપાલિકાનું લેણું ભરતા હોવા છતાં પણ કેટલાક વિસ્તારની વરસાદી પાણીની સમસ્યા આજે પણ જેસે થે તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. ધાનેરા નગરપાલિકામાં આવતી સરકારી ગ્રાન્ટ સહિત સ્વભંડોળના નાણાંનો ઉપયોગ કેવો થયો છે તે ધાનેરાની હાલત જોતાં નજરે પડે છે. ધાનેરા શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં હમણાં જ લાખો રૂપિયાના ખર્ચે સિમેન્ટનો રસ્તો બનાવ્યો હતો, પરંતુ નગરપાલિકાના નિષ્ણાત ઇજનેરે વરસાદી પાણીનો નિકાલ ક્યાં કરવો એ યાદ ન આવતા ચાલુ વર્ષ દરમિયાન વરસાદનું પાણી ભરાયેલું રહે છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ રીતે ધાનેરા થરાદ રોડ પર આવેલી રહેણાંક સોસાયટી તેમજ શોપિંગ સેન્ટર આગળ વરસાદના પાણીનો નિકાલ ના થવાને કારણે દુકાનો સુધી પાણી આવી જાય છે, તેમજ ધાનેરાના હિંગળાજ નગર સોસાયટીમાં પણ પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. નગરના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે, તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો વરસાદથી ભરાતા પાણીના નિકાલ બાબતે નિષ્ફળ જઈ રહ્યા છે. આ જ સમસ્યા શહેરના તુલસીનગર સોસાયટીની છે. આ સોસાયટીના રહીશોએ પણ વરસાદી પાણીના નિકાલ માટે અનેક રજૂઆતો કરી છે, જોકે ગતરોજ 1.5 ઇંચ જેટલા વરસાદે તુલસીનગર આગળ કાદવ કીચડ કરી નાખ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવતીકાલે જે 1.5 ઇંચ વરસાદ થયેલો હતો, અમે તુલસીનગરના વાસીઓ અને તુલસીનગર માર્કેટ તરફથી મારે નગરપાલિકા તેમજ જે આ તંત્રને જે કંઈ લાગુ પડતું હોય તો અમારે ત્યાં અહીંયા કારગીલથી માંડી અને જે સોસાયટી બધું પાણી એકત્ર થાય છે. આવતીકાલે અહીંયા હાઈવે ઓથોરિટીમાં પણ આ રોડ આવી ગયો છે અત્યારે, તો આ અમારો નીચાણવાળો ભાગ છે. અને આવતીકાલે જે વરસાદ આવ્યો, ગઈકાલે જે વરસાદ આવ્યો હતો, એ વરસાદ જોયો તો 3-4 ફૂટ અમારા સોસાયટીને આગળ પાણી રોડ ઉપર પૂરેપૂરું ભરેલું હતું. તે અમારા નાના બાળકોને અમારે અવર જવર કરવા માટે બહુ મુશ્કેલી પડે છે, તો મારી બે હાથ જોડીને વિનંતી તંત્રને કે અમારું આ થોડું નિરાકરણ લાવે એવી અમારી વિનંતી છે. તુલસીનગર સોસાયટીના આગળ આવેલ તુલસી માર્કેટના વેપારીઓનો વેપાર ઓછો થઈ ગયો છે. તમામ દુકાનો આગળ વરસાદી પાણીનો ભરાવો રહેતા ગ્રાહકો દુકાન સુધી આવી શકતા નથી. વરસાદ ઓછો આવે કે વધારે, તુલસીનગર માર્કેટ આગળની દુકાનો આગળ પાણીનો ભરાવ થઈ જાય છે. છેલ્લા 10 વર્ષથી ચોમાસું ઋતુ આવે અને ગટરના પાણી સાથે વરસાદી પાણીને લઈ સમસ્યા શરૂ થઈ જાય છે. દુકાનદારો અને સ્થાનિક રહીશોની વારંવાર રજૂઆત કરવા હોવા છતાં ધાનેરા નગરપાલિકાની તંત્રની આંખો ખુલતી નથી. છેલ્લા 10-1 વર્ષથી આ જ પોઝિશન છે અને ગટરનું પાણી છેક દુકાનના ઓટલા સુધી આવી જાય છે, અને ઘણી વખત એવી ડર લાગે છે કે હવે વરસાદ વધી જશે તો ગટરનું પાણી દુકાનના અંદર આવી જશે, અને વરસાદ થયા પછી 2-3 દિવસ સુધી પાણી જતું નથી અને અમારી દુકાન પર વેપાર પણ થતો નથી, બૂણી કરવાના પણ ફોફા થઈ જાય છે. અત્યારની આ મોંઘવારીની પોઝિશનના અંદર આવી ગંદકીના અંદર બેસીને અમારે દિવસો કાઢવા એ બહુ અમારા માટે દુઃખદાયક છે. એટલે આના માટે જે પણ લાગતા વળગતા સત્તાધીશો છે એ તાત્કાલિક નિર્ણય લે અને જલ્દીથી અમારી આ સમસ્યાનું નિરાકરણ લાવે. ધાનેરા શહેરી વિસ્તારમાં 4-5 જગ્યા પર વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જેના કારણે રાહદારી અને સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.